बाळक ने डायरेक्ट भणवू गमतुं नथी तो बाळकोने रमत गमे छे, बाळकोने फिल्म जोवी गमे छे, तो आ माटे गणित विषय ने सरळ कई रीते करी शकाय अने एमां पण बाळकोने रसना विषयों ने आवरे अने सरळ कई रीते करी शकाय एवा प्रयत्नो कर्या छे। आ 3D सापसीडी छे, आ सापसीडी छे ए पूर्णांक संख्याना सरवाळा बादबाकी, साधा सरवाळा बादबाकी अने पूर्णांक संख्याओनी समजने आधारित छे। એમના જીવનની ડિક્શનરીમાંથી એમને ઇમ્પોસિબલ શબ્દ છે ને કાઢી નાખ્યો છે, એને ઇમ્પોસિબલ શબ્દને આઈએમ પોસિબલમાં કન્વર્ટ કરીને પોતાનું જીવન જીવે છે। ગમ્મત સાથે જ્ઞાનનો સરવાળો કરી ભયની બાદબાકી કરી સરળ શિક્ષણ આપતા સરકારી પ્રાથમિક શાળાના શિક્ષક અશોકભાઈ પરમારને મળો। બાળકોને ગણિત અને વિજ્ઞાન જેવા વિષય સરળ રીતે અને રમત સાથે ભણાવવા અને તેમના સર્વાંગી વિકાસ માટે નવી શૈક્ષણિક પદ્ધતિ વિકસાવવા બદલ અશોકભાઈને રાષ્ટ્રીય સ્તરે શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે। તેમની ભણાવવાની પદ્ધતિ તદ્દન જુદી જ છે। તેમણે 3 ભાગમાં બાળકોને શિક્ષણ આપવા માટેનું અનોખું મોડેલ બનાવ્યું છે। મારું નામ અશોક મોહનલાલ પરમાર। મુખ્ય 3 બાબતોને ધ્યાનમાં લઈ અને શિક્ષણની યાત્રા છે એ વર્ષોથી આરંભી છે। એક છે શાળાને શાળાનું ભૌતિક વાતાવરણ એવું મનોરમ્ય બનાવવાનું કે બાળક છે એ શાળા જોઈને નાચી ઉછે, બાળકને આનંદ થાય, બાળકોને આકર્ષક લાગે, બાળકોને ભણવાનું મજા આવે એવી શાળાનું નિર્માણ કરવા માટે શાળાની દિવાલો છે એને મેં બોલતી કરી છે। બાળકોને ગમે એવા કાર્ટૂન, બાળકોને ગમતા હોય એવા ચિત્રો છે એ દોરી અને શાળાને સુંદર બનાવી છે। શાળાનો પ્રાર્થના હોલ જે છે એ બાળકોને જ્ઞાનસભર બનાવ્યો છે। બાળકો જો એ હરતા ફરતા ઉઠતા બેસતા બાળકોને વાતોચીતો કરતા કરતા જ્યારે એની નજર છે એ દિવાલ ઉપર પડે છે, બારી ઉપર પડે છે, દરવાજા ઉપર પડે છે, તો એ સરળતાથી પરોક્ષ રીતે જ્ઞાન છે એ મેળવી શકે છે। બીજો હેતુ જે મારો જે છે એ શાળાના વિકાસ માટે જેમાં શૈક્ષણિક બાબતોને કેન્દ્રમાં લઈ અને વર્ગખંડમાં ઇનોવેશન કરવા, બાળકોને કઠિન લાગતા વિષયો છે એ સરળતાથી કઈ રીતે ભણી શકે એ માટેના પ્રયત્નો કરવા, અને ત્રીજું છે બાળકોના સર્વાંગીણ વિકાસ થાય એ માટેની પ્રવૃત્તિ કરવાની। આ પ્રવૃત્તિ છે એ કુલ 45 પ્રકારની પ્રવૃત્તિ છે। આ 3D સાપસીડી છે કેવી રીતે રમાય છે તો બાળકોને પોતાને રમવા માટે એક લખોટી આપવામાં આવે છે અને એક પાસો હોય છે। સ્ટાર્ટ કરવા માટે પાસાને સૌપ્રથમ ફેંકવામાં આવે છે, પાસા ઉપર જેટલા અંક આવે છે એ અંક પ્રમાણે એની પોતાની જે લખોટી છે એ નંબર 1 થી સ્ટાર્ટ કરશે, તો 1, 2, 3 અને 4 છે, તો 4 ઉપર પોતાની લખોટી અહીંયા મૂકશે। 4 ઉપર મૂકવાથી અહીં તમે જોઈ શકો વિન્ડો ઉપર પૂર્ણાંક સંખ્યાની બાદબાકી આપેલી છે, એટલે કે 4માંથી 3 જશે તો 1 આવશે, તો એ વિદ્યાર્થીની પોતાની લખોટી છે એને 1 ઉપર મૂકી દેવી પડશે। ગણિત વિષયોના દરેક એકમો છે એની શરૂઆત છે એ હું રમતગમતથી કરું છું। રમતગમત 2 પ્રકારની મેં ગોઠવી છે, એક આઉટડોર ગેમ અને ઇન્ડોર ગેમ। આઉટડોરની અંદર તમે ખબર છે કેટલા રે કેટલા, તો પૂર્ણાંક સંખ્યાનો સરવાળા બાદબાકીની રમત હોય તો કેટલા કેટલા મારે રમાડવાની વાત આવતી હોય, દશાંશ અપૂર્ણાંકની વાત હોય તો હું કેટલા ને કેટલા રમાડી અને એમાં દશાંશ અપૂર્ણાંક શીખવાડું છું, પૂર્ણાંક સંખ્યાના સરવાળા બાદબાકી હોય તો લંગડી કૂદ જે છે બાળકોની ફેવરેટ રમત હોય છે, તો લંગડી કૂદતા કૂદતા બાળકો છે એ ક્યારેય સરવાળા બાદબાકી શીખી જાય છે પૂર્ણાંક સંખ્યાના એ ખબર નથી પડતી। એવી રીતે ભૂમિતિની અંદર ખૂણાની જોડ હોય, ત્રિકોણના પ્રકાર હોય, ખૂણાના પ્રકારો હોય, તો એને રૂમાલ ઉપાડ અથવા તો કેટલા ને કેટલાની રમત સાથેની મેં રમતની અંદર બાળકોનું જ્ઞાન જે છે એ પરોક્ષ રીતે મેં એની અંદર ઉતારી દીધું, બાળકને ખબર પણ ન પડી કે હું શિક્ષણમાં ગણિત ભણી રહ્યો છું। ગણિતને સરળ બનાવવા માટેનું એક બાબત મને ખાસ ધ્યાનમાં આવી કે બાળકને જો તર્કશક્તિનો વિકાસ ન હોય તો એ ગણિતને સમજવામાં થોડુંક એને અઘરું લાગે છે, તો શા માટે બાળકની તર્કશક્તિને વિકાસની પ્રવૃત્તિ ન ગોઠવી, તો અહીં તમે જોઈ શકો છો આવા 40 પ્રકારની પેટીઓ જે છે, આ પેટીઓ જે છે એ ગણિતના અલગ અલગ પ્રકારના કૌશલ્યોનો વિકાસ કરે અને કૌશલ્યોનો વિકાસ સાથે એના તર્કશક્તિનો વિકાસ થાય એના માટે કરેલી છે, અને અહીં પણ એ નાની મોટી રમતો છે, આ રમતો આધારિત બાળકો જે છે એ પેટીને રમે છે અને એ પેટીને રમતા રમતા એ પોતાની તર્કશક્તિનો વિકાસ કરે છે। ખાસિયત એ છે કે આ સાધનને ગોઠવતી વખતે એને 4 પ્રકારના કૌશલ્યોનો વિકાસ છે એ વિદ્યાર્થીને ખબર નથી પડતી, એ રીતે થઈ જાય છે।
એમાં સાયન્સનો સમાવેશ થઈ જાય છે, મેથેમેટિક્સ એટલે કે ગણતરી કરવી પડે છે, ટેકનોલોજી એટલે કે એને આ પ્રકારના સાધનોને એને ટેકનોલોજી દ્રષ્ટિએ એને ગોઠવવા પડે છે, અને એન્જિનિયરિંગ તો એ સાધનોને એન્જિનિયરિંગની મદદથી એને પોતાના આ રીતે સુધારા વધારા કરવા પડે છે। કોરોનામાં જ્યારે શૈક્ષણિક કાર્ય બંધ હતું ત્યારે બાળકોનું ભણતર અટકી ન જાય તે માટે અશોકભાઈએ ઘરે ઘરે પુસ્તકાલય અને વિજ્ઞાન પેટી પહોંચાડી બાળકોને અભ્યાસમાં તલ્લીન રાખ્યા હતા। આ સિવાય વિડીયો મારફતે પણ તેમણે બાળકોનો અભ્યાસ ચાલુ રાખ્યો હતો। રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા અશોકભાઈ પરમારનો આ ઇનોવેટિવ આઈડિયા દરેક સરકારી શાળાનું શિક્ષણ વધુ ગુણવત્તાસભર બનાવવામાં મદદ કરી શકે છે।